દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા શહેરમાં સમ્રાટ સમાચાર ટીમનો સન્માન સમારંભ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. સમગ્ર ગુજરાત રાજ્યના 58 તાલુકાઓમાં શાખા ધરાવતા સમ્રાટ સમાચાર પરિવાર દ્વારા એક સન્માન સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન તળાજા શહેરમાં ખરક જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારત દેશમાં 29 કરોડ વ્યુવર્સ અને વિદેશમાં પણ 87 લાખ જેટલા વ્યુવર્સ ધરાવતું અને 2 લાખ સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ સમ્રાટ સમાચાર પરિવાર દ્વારા આજે સન્માન સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શુભ શરૂઆત કલાકાર રિંકુ બારૈયા સહિતના કલાકારો દ્વારા લોક સાહિત્ય અને સંતવાણીથી કરવામાં આવી હતી. ત્યારબાદ નાની નાની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત પર સુંદર મજાનો અભિનય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાધુ સંતો અને આગેવાનોના વરદસ્તે દીપ્રાગટ્ય કરી અને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યમાં પત્રકારો માટે લડત લડનાર અને મજબૂત સંગઠનમાં ભોગ આપનાર શ્રી લાભુભાઈ કાથરોડિયા તેમજ ગીરવાનસિંહ સરવૈયા સહિતના આગેવાનો તેમજ અધ્યક્ષ શ્રી પૂજ્ય રમજુ બાપુ અને પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં તળાજાના ડેપ્યુટી કલેક્ટર વિકાસ રાતડા સાહેબ તેમજ તળાજા પોલીસ સ્ટાફ તથા તાલુકા વિકાસ અધિકારી લાડુમોર સાહેબ, મામલતદાર સાહેબ, વિવિધ ગામના સરપંચો, તલાટી મંત્રીશ્રી, તળાજા શહેર અને તાલુકાના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો, પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમ્રાટ સમાચાર પરિવાર વતી તમામનું ભાવથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમ્રાટ સમાચાર પરિવારને હંમેશને માટે સહકાર આપનાર તમામ આગેવાનોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મંચ પર બિરાજમાન શ્રી રમજુ બાપુ તેમજ ભારદ્વાજ બાપુ અને શ્રી લાભુભાઈ કાથરોડિયા, ગીરવાનસિંહ સરવૈયા, ડેપ્યુટી કલેક્ટર વિકાસ રાતડા સાહેબ દ્વારા સુંદર મજાનું કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને ત્યારબાદ સાંજે સૌ કોઈએ સાથે ભોજન લઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વંદનાબેન ગોસ્વામી સહિત બંને બહેનોએ અને આનંદભાઈ રાજદેવે કર્યું હતું. સમ્રાટ સમાચાર તળાજા.
ધન્યવાદ.